ઓવરટેકની ટીમ પહોંચી છે ચેન્નઈના મોટર રેસિંગ ટ્રેક પર, કે જ્યાં એક એવી ચેમ્પિયનશિપનું આયોજન થયું છે કે જેમાં કિશોરભાઈના રેસર્સ આ રેસિંગ ટ્રેક પર ધૂમ મચાવી રહ્યા છે. ચેન્નઈના આ રેસિંગ ટ્રેક પર હોન્ડા એકેડેમીના બાઇક રેસર પૂરી તાકાત લગાવીને પોતાને ટોપના રેસર સાબિત કરવામાંથી રહ્યા છે. હોન્ડા એકેડેમીમાં તૈયાર થયેલા 9 રેસર વચ્ચે ટેલેન્ટ કપની રેસ જામી, જેમાં બધાના આશ્ચર્યની વચ્ચે 14 વર્ષના મોહમ્મદ મિકેલે બાજી મારી. આ છે ચેન્નાઈનો 14 વર્ષનો મોહમ્મદ મિકેલ, જે મેજિકલ મોહમ્મદ સાબિત થયો. હોન્ડા સીબીઆર 150R ટેલેન્ટ કપનો તે ચેમ્પિયન સાબિત થયો. 3 રેસમાં અવ્વલ રહેનાર મોહમ્મદ મિકેલ નેશનલ અને ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ માટે હવે પોતાને તૈયાર કરી રહ્યો છે. Yeah, Honda has helped me very well, and yeah, it's like a platform to start my racing career. Yeah, so it's good. Talent Cup બાદ હવે બારો હતો એકીવી ચેમ્પિયનશિપ નો, જેમાં અન્ય એકેડેમીના પણ રેસર ટ્રેક પર હતા. સુપર સ્પોક 165cc અને પ્રો સ્ટ્રોક 165cc. આ રેસની નંબર ગેમમાં હોન્ડાના રેસર જાણે થોડામાં ચૂકી ગયા. પહેલો નંબર તો ન મેળવ્યો, પણ સુપર સ્પોર્ટ 165cc માં 26 વર્ષના રેસર શરદ કુમાર બીજા નંબરે રહ્યા અને પ્રો સ્ટ્રોક 165cc માં મિથુન કુમાર બીજા નંબરે અને 17 વર્ષના સિંથલ કુમારે ત્રીજા નંબર પર બાજી મારી. 13 થી 18 સાલ કા લડકો કો હમ ચૂઝ કરતે હૈ, અમારા એક સેટ પેટર્ન હૈ ઉસમેં ચૂઝ કરકે ઉનકો અમારા ટ્રેનિંગ એકેડેમી મે પહેલે ટ્રેનિંગ દેકે ઉસકે બાદ હમ ઉનકો ટેલેન્ટ કપ મે લેકે આ રહે હૈ. તો અભી તક અમને 9 રાઇડર્સ કો અમને ઓલરેડી સિલેક્ટ કર ચુકે હૈ જો ટેલેન્ટ હન્ટ કે થ્રુ અભી હોન્ડા ટેલેન્ટ કપ 150cc મે ચલા રહે હૈ. ઓર ઇનકા આગે ઇનકો કન્ટિન્યુઅસલી 360° ટ્રેનિંગ દેંગે હમ. ભારતમાં બાઇક રેસિંગનો ક્રેઝ વધી રહ્યો છે, પરંતુ બાઇકર્સ એ રસ્તા પર નહીં આ રેસિંગ ટ્રેક પર પોતાનો કમાલ બતાવે તે માટે હોન્ડા એકેડેમી પ્રયત્નશીલ છે. હોન્ડા એકેડેમી આ જ રીતે રાષ્ટ્રીય લેવલે આંતરરાષ્ટ્રીય લેવલે બાઇકર્સને પ્લેટફોર્મ પૂરું પાડે છે. આગામી દિવસોમાં ભારતના 10 શહેરો એવા હશે કે જેમાં હોન્ડા એકેડેમી આ જ પ્રકારનું કંઈક આયોજન કરવા જઈ રહ્યું છે. જોવું રહેશે કે આપણા ગુજરાતમાંથી કયું શહેર હોન્ડા પસંદ કરે છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે હું ચિરાગ, TV9 ચેન્નઈ.